નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગીલા પાનની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવવાની છું આલુ મટર પુલાવ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો આપણે આલુ મટર પુલાવ બનાવવાની શરૂઆત કરી લઈએ. તો અહીંયા આપણે સામગ્રી જોઈ લઈએ. અહીંયા મેં બે મોટા બટેટાને આ રીતના કટ કરીને રાખ્યા છે. અહીંયા મેં પાણીમાં રાખ્યા છે થોડી વાર સુધી, જેથી કરીને કાળા ન પડી જાય. અને એક વાટકી ફ્રેશ તાજા વટાણા ફોલીને લઈ લીધા છે. અને એક વાટકી ડુંગળી લઈ લીધી છે. આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરીને અને બે મોટા ટમેટા કટ કરીને લઈ લીધા છે. બે મરચાંને આ રીતે લાંબા કટ કરીને લઈ લીધા છે. એક ચમચી લસણ અને આદુની પેસ્ટ લઈ લીધી છે. અડધી વાટકી કોથમીર અને અડધો લીંબુનો રસ. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. અહીંયા આપણે કુકરમાં બનાવીશું. તો અહીંયા કુકરમાં હું એક ચમચા જેટલું તેલ લઉં છું અને એમાં એક ચમચી જેટલું હું ઘી ઉમેરીશ. થોડુંક ઘી નાખીશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. આપણું ઘી અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલું જીરું છે અને અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે એ એડ કરી દઈશું. અમે ખડા મસાલા લઈ લીધા છે. એક તમાલપત્રનું પાન લીધું છે, એક બાદિયું, એક નાની ઇલાયચી અને એક તજનો ટુકડો લીધો છે. 4-5 મરી લીધા છે અને 4-5 લવિંગ લીધા છે એ એડ કરી દઈશું. અહીંયા ખડા મસાલા જે રીતના તમને પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. જીરું સંતળાઈ ગયું છે તો એમાં થોડી હિંગ ઉમેરીશું અને જે કાપેલી ડુંગળી હતી એ ઉમેરી દઈશું. આપણે ડુંગળીને આછા ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લેશું. આપણે ડુંગળી આછા ગુલાબી રંગની થઈ ગઈ છે તો એમાં એક ચમચી જે આદુ લસણ અને મરચા હતા એ ઉમેરી દઈશું. અને બે મરચા કટ કરીને લીધા હતા એ ઉમેરી દઈશું. આદુ અને લસણ સરસ રીતે સંતળાઈ ગયું છે તો એમાં ટમેટા ઉમેરી દઈશું. ટમેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે તો એમાં આપણે બટેટા ઉમેરી દઈશું. એની સાથે વટાણા પણ ઉમેરી દઈશું. બંને સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર સુધી સાંતળવા દઈશું. તો આપણા બટેટા અને વટાણા સરસ રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે મસાલા એડ કરીશું. અહીંયા હું 1/2 ચમચી હળદર એડ કરીશ અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ. 1/2 ચમચી ગરમ મસાલો પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણા મસાલાને 1-1.5 મિનિટ સુધી સંતળાવા દઈશું. મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે ચોખા ઉમેરી દઈશું. અહીંયા મેં 1 વાટકીના માપથી ચોખા લીધા હતા અને 1/2 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા એ એડ કરી દઈશ. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. જે બાસમતી ચોખા આવે છે લાંબા એનો ઉપયોગ કર્યો છે જેના પુલાવ ખૂબ જ સરસ બનશે. તો આપણા ચોખા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો
તો એમાં એ જ વાટકીના માપથી આપણે પાણી ઉમેરીશું. અહીંયા કુકરમાં બનાવીએ છીએ એટલે પાણીની બહુ જરૂર નહીં પડે, એટલે હું એ જ વાટકીના માપથી 1.5 વાટકી પાણી ઉમેરીશ. અહીંયા હું 1.5 વાટકી પાણી ઉમેરું છું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે મીઠું ઉમેરીશું જરૂર મુજબ. મીઠું ઉમેરીશ અને એમાં 1/2 લીંબુનો રસ ઉમેરીશ, જેથી કરીને આપણો દાણો ભાતનો સરસ છૂટો બને. અહીંયા 1 ચમચી જેટલો મેં પુલાવનો મસાલો લઈ લીધો છે એ એડ કરીશ, અને કોથમીર એડ કરી દઈશ. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને કુકરનું ઢાંકણું વાકીને આપણે 2 જ વિસલ થવા દેવાની છે, વધારે નથી ચડવવાના. તો અહીંયા કુકરનું ઢાંકણું ઢાંકીને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું. હવે 2 સિટી થઈ ગઈ છે, ચાલો આપણે કુકર ખોલીને જોઈ લઈએ. તો આપણા સરસ મજાના આલુ મટર પુલાવ બનીને તૈયાર છે. તો ચાલો આપણે થાળી તૈયાર કરી લઈએ. તો આપણા સરસ મજાના આલુ મટર પુલાવ બનીને તૈયાર છે. આપણા સરસ મજાના આલુ મટર પુલાવ બનીને તૈયાર છે. સરસ મજાનો કલર આવ્યો છે અને દાણો પણ સરસ છૂટો બન્યો છે. સરસ દાણો છૂટો પડ્યો છે. તો અહીંયા મેં ડુંગળી અને ટમેટાના સલાડ અને છાશ સાથે પુલાવને સર્વ કર્યા છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.